કામરેજના ઉમામંગલ હોલ ખાતે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના અધ્યક્ષતામાં પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજના પ્રાંત અધિકારી તેમજ વિવિધ બેંકોના મેનેજરો અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા પોલીસ લોક દરબારમાં વ્યાજખોરીના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બેંકના મેનેજર દ્વારા ઊંચા ટકાએ વ્યાજ નહીં લઈ અને બેંકોમાંથી આપવામાં આવતી ઓછા વ્યાજની લોનો લેવા માટે લોકોને અપીલ કરી હતી. આજ રોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીની બદીને નાબૂદ કરવા માટે અને લોકોને જાગૃત કરવા માટે એસડીએમ કામરેજ અને ડીવાયએસપી કામરેજ તથા બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક લોકસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આપ સૌ જાણો છો એ રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર, માનનીય ગૃહમંત્રીશ્રી, માનનીય ડીજી સાહેબ અને તમામ સ્તરે એક ડ્રાઈવ સ્વરૂપે યુદ્ધના ધોરણે આ વ્યાજખોરીની પ્રવૃત્તિ નાબૂદ થાય અને કોઈ સામાન્ય નિર્દોષ લોકો આનો ભોગ ન બને એના માટેના પ્રયત્નો જાગૃતિની દ્રષ્ટિએ પણ થઈ રહ્યા છે અને કાયદાની રીતે પણ થઈ રહ્યા છીએ. સુરત ગ્રામ્ય પોલીસે પણ ઘણા ગુના દાખલ કરી અને અનેક આરોપીઓની ધરપકડ કરી છે અને આવનારા દિવસોમાં પણ આ પ્રવૃત્તિ સતત ચાલુ રહેશે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશનો, તમામ બજારો અને અન્ય જે વર્ગ જે આનાથી પીડિત હોય ત્યાં જ્યાં લોકો પોલીસ પાસે નથી આવી શકતા ત્યાં પોલીસ સામેથી જઈ અને કડક કાર્યવાહી ગુજરાત મની લેન્ડિંગ એક્ટ હેઠળ, આઈપીસી હેઠળ પણ કરશે અને જરૂર પડે પાસા જેવા કડક પગલાઓનો પણ ઉપયોગ કરવામાં આવશે. હું આપ સૌના માધ્યમથી અપીલ કરું છું કે લોકો સામેથી પોલીસ પાસે આવે, કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસ આ અંગે ખૂબ જ સંવેદનશીલતાથી અસરકારક અને કડક કામગીરી કરશે. ધન્યવાદ. મેરો કોઈ દિક્કત હૈ, મેં બ્યાજ મેં બુરી તરફ ફસ ગયા હું. દો રિક્ષા થા, મેરા રિક્ષા ભી બ્યાજ મેં ચલા ગયા. ભાડે કા ચલાતા હું ઓર ઉધર છુપ છુપ કે રહેતા હું. મારને કી સબ ધમકી દેતે થે. અપને એરિયા મેં નહીં રહેતા હું. મેં પૈસા લિયા થા 50-60 હજાર લિયા થા. 50-60 હજાર કા લાખો ભર ચુકા હું. ફિર ભી મુરી વૈસે હી બાકી હૈ. દો તીન જન સે લિયા હું. 20%. હા.